બાપુ એ કાર્યક્રમની અંદર પધારી રહ્યા છે. આપણે એમનું તાલીઓ દ્વારા સ્વાગત કરશું. પૂજ્ય બાપુ મહેમાનો સાથે સ્ટેજની અંદર પધારી રહ્યા છે. ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદજી બાપુ સ્થાપિત અને ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને કેળવણીકાર શ્રી ગીજુભાઈ ભરાડના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લા 17 વર્ષથી ઉત્કૃષ્ટ કાર્ય કરતી સંસ્થા એટલે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા અહીં ફક્ત માર્કશીટનું નહીં પરંતુ જિંદગીના ઘડતરનું શિક્ષણ આપવામાં આવે છે. એનસીસી અને લશ્કરી તાલીમ દ્વારા રાષ્ટ્રને ઉત્તમ કોટીના નાગરિકોની ભેટ આપવી છેલ્લા 2 વર્ષથી જિલ્લાની શ્રેષ્ઠ સ્કૂલનો પુરસ્કાર માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પુરસ્કૃત શાળા સરકારી માન્યતા પ્રાપ્ત જિલ્લાનું એકમાત્ર સ્પોર્ટ્સ સંકુલ ભારતીય ઋષિ પરંપરા સાથે આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથેનું માનવ મૂલ્યોનું સિંચન કરતું શિક્ષણ કુદરતના ખોળે શુદ્ધ પ્રાકૃતિક વાતાવરણમાં અનુભવી અને નિષ્ઠાવાન શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર જુનાગઢ વિસાવદર હાઈવે ચાપરડા તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ. ધારેલ આમંત્રિત મહેમાનો શ્રી બ્રહ્માનંદ ધામ ચાપરડાની અંદર કાર્યક્રમની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે ત્યારે દીપરૂપી પ્રાગટ્ય કરવા માટે હું સમગ્ર પધારેલ મહેમાન ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી કરું છું કે તે આવી અને દીપ ઉત્સવ અને દીપનું પ્રાગટ્ય કરશે. સમગ્ર મહેમાનગણ પૂજ્ય બાપુ પધારો અને આ એક સ્કૂલનો અનમોલ દીવો પ્રગટાવી અને એ સ્કૂલ હંમેશા સ્કૂલ કોલેજ આ સમાજને માટે સમગ્ર કાર્ય જે કરી રહી છે એ સમગ્ર શુભ કાર્ય જે છે એ કાર્ય સમાજ સેવા માટે અર્પણ કરી શકાય એવા આશીર્વાદ આપો પૂજ્ય બાપુ અને મહેમાનગણો દીપ પ્રાગટ્ય કરવા આવી ગયા છે. હલો ચંદ્રમા મનસ જાત ચક્ષોઃ સૂર્યો રજાયત શ્રોત્રાદ વાયુસ પ્રાણસ મુખાર્થ અગ્નિ રજાયત ઓમ ગોદીપ દેવ રૂપત્વમ કર્મ સાક્ષી યવિજ્ઞકૃત યાવત કર્મ સમાપ્તિસ્ય તાવત તત્ર સ્થિરો ભવ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્ય ધન સંપ્રદમ મમ બુદ્ધિ પ્રકાશાય શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે.
मंगलम भगवान विष्णुर मंगलम गुरुरध्वजः मंगलम पुंडरीकाक्ष सर्वमंगलायतनो हरि शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदसनं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगविद्यानगम्यं वंदे विष्णु भवभयहरो सर्वलोकैकनाथं श्री गजानंद गणपति महाराज ने जय। स्पोर्ट्स सोसाइटी ऑफ गुजरात गांधीनगर डीएलएसएस श्री ब्रह्मानंद विद्या सेंटर हेड ऑफ कोच श्री भूषण सिंह यादव श्री तोमर सर श्री विवेक सर आप सब कोचिज को ये अनुरोध किया जाता है कि कृपया आप अपने इवेंट्स का प्रारंभ करें साथ में आरएस वालदिया सर एनसीसी ग्रुप आप सबको यहां से सभा मंडप से अनुमति पूज्य बापू से दी गई है कृपया आप उसका प्रारंभ करें हम आपकी प्रतीक्षा में है। आमंत्रित करू छू के आपनी परेड स्टार्ट करशे श्री डीएम राणा साहब। આપણી સમક્ષ અત્યારે રજૂ થઈ રહ્યું છે એનસીસી પરેડ શ્રી બ્રહ્માનંદ વિદ્યા ધામની અંદર એનસીસી કેડેટ ચાલે છે જે આપની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે એનસીસી ગ્રુપ Thank you.
કાર્યક્રમ રિંગ છે તો રિંગ માટે તૈયાર રહે જાની ભાઈ એ બધા વિદ્યાર્થીઓને લઈને બેટા તો આ બાજુ આવી જા આગળ સ્ટેજ ઉપર બાઉન્ડ્રી પાસે ઉભેલા તમામ વિદ્યાર્થીઓ હેલો શિક્ષક મિત્રો કોલેજ સ્ટાફ એમાં સહયોગ આપે આગળના વિદ્યાર્થીઓ તમામ બાઉન્ડ્રી ખુલ્લી કરી નાખે આગળની બાઉન્ડ્રી ખુલ્લી કરી નાખે શિક્ષક સ્ટાફ કોલેજ સ્ટાફ આગળ ઉભેલા ડોંગા સાહેબ તમારી સામેની સાઈડ ઉભેલા બધા મિત્રોને જગ્યા ઉપર બેસવાનું છે પધારો રાજબાપુ સુખરામ બાપુ સ્વાગત કરીએ છીએ વિચિત્ર માયા બાઉન્ડ્રીની આગળ કોઈ પણ ન રહે મહેરબાની કરીને સહયોગ આપો ra 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 ra
ಭುಜಂಗ ಪಿಂಗಳ ಸ್ಫುರಣಾಮಣಿ ಪ್ರಭ ಕಳಂಬ ಕುಂಕುಮ ಪ್ರಭಿತ್ತೂಗೆ ಮದಾಂಗ ಸಿಂಧುರ ಸ್ಫುರ ಮಂಗರೀಯ ಮೇಧುರಿ ಮನೋವಿನೋದ ಮದ್ಭುತಂ ವಿಭತ್ತು બેઠા બેઠા બધા વ્યક્તિઓ નિહાળો કાર્યક્રમ ને આગળથી ફ્રન્ટ રો જિમ્નાસ્ટિકનું એક સ્કીમ છે અને પાછળનો હેતુ શાળાના સંચાલનનું જેમને એકાગ્રતાથી ગંભીરમાં ગંભીર અને અઘરા કાર્યો સરળતાથી એ પૂર્ણ કરી શકે છે. આપણી ભારતીય રમતની પાછળ રહેલા જીવનલક્ષી હેતુઓ બાળક રમતા રમતા અહીંયા શીખી જતા હોય છે. એમનો આત્મવિશ્વાસ વધે અને જોખમી પરિસ્થિતિઓની વચ્ચે સફળતાપૂર્વક પૂરી સેફ્ટીથી પોતાની જાતને કેવી રીતના તારવી એ PLSS આપ સૌને જાણકારી માટે કે જેમ એજ્યુકેશન સ્ટાફ છે જે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણ આપે છે એવી જ રીતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અંતર્ગત આપણી પાસે 6 ગેમના 6 કોચિસ છે. જે આપ નિહાળી રહ્યા છો એ કુસ્તીનું ડેમોન્સ્ટ્રેશન રેસલિંગનું પ્રેઝન્ટેશન કરી રહ્યા છે. રેસલિંગ સાથે જોડાયેલી અલગ અલગ એક્સરસાઇઝ એ આપની સામે ડિસ્પ્લે થઈ રહી છે. એમનું સમગ્ર માર્ગદર્શન આપણા મેડાલિસ્ટ કોચ મિસ્ટર ભૂષણ કુમાર યાદવ અને ચંદ્રપાલજી એમની સાથે સહયોગી ટ્રેનર તરીકે માર્ગદર્શન આપી રહ્યા છે. સમગ્ર DLSS ટીમ સવારના 5 વાગ્યાથી 7:30 વાગ્યા સુધી મોર્નિંગ સેશનની અંદર આવી ઠંડીની અંદર પણ બાળકો પાસે પોતાની ગેમની અંદર વિવિધ એક્સરસાઇઝ અને માર્ગદર્શન સાથે તાલીમ આપે છે. અને આ વખતે આપણે સ્ટેજ હાલ નેશનલ સુધીના મેડલોથી પુરસ્કૃત થયા છીએ. હાલો હાલો આપ જોઈ રહ્યા છો અહીંયા કુસ્તી જેમની અંદર કોસ્ટ્યુમમાં છે એ બોયઝ છે,
જ્યારે ટી શર્ટ ની અંદર છે તે ગર્લ્સ કરી રહ્યા છે. જોવામાં તમને બધા બોયઝ જ લાગતા છે પણ ખરેખર તે ગર્લ્સ છે. અહીંયા ટી શર્ટ ની અંદર છે તે ગર્લ્સ છે. અહીંયા કુસ્તી ની અંદર જુદી જુદી સ્કિલ હોય છે, એમની એક્સરસાઇઝ હોય છે. અમારો મેઇન પર્પઝ છે કુસ્તી શું છે એનું અહીંયા આદર્શ ડેમોન્સ્ટ્રેશન બતાવી રહ્યા છીએ. તો અમારા કોચ એવા ભૂષણ સાહેબ અને ટ્રેનર સાહેબ જે સારી મહેનત કરી અને આ ડેમોન્સ્ટ્રેશન તૈયાર કર્યું છે. આના પછીની પ્રવૃત્તિ રહેશે વોલીબોલ. તો હું કિલનભાઈ તથા સહદેવભાઈને તૈયારી માટે ખ્યાલ રાખે. બાળકો દ્વારા કુસ્તી થઈ રહી છે. કુસ્તી ની અંદર ઘણા બધી સ્કિલો હોય છે જે અહીંયા બતાવી રહ્યા છે. હમણાં 5 દિવસ પહેલા જ અમારી ટીમ સુરત થી જઈને આવી છે કુસ્તી માટે ગયેલી, જેની અંદર ગુજરાત ની અંદર વધારેમાં વધારે મેડલ છે શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર આપણને મળેલ છે. તો આપણે એ લોકોને તાલીઓથી વધાવશું. ખૂબ સારા એવા મેડલ લઈ આવ્યા છે. વેલ ડન ભૂષણ સર એન્ડ મિસ્ટર ચંદ્રપાલ. Well done all BLSS team. કુસ્તી લડવા માટે અહીંયા તૈયાર કરી દીયા છે. અત્યારે તમે નિહાળી રહ્યા છો કુસ્તી ડેમોન્સ્ટ્રેશન, જે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર સંલગ્ન ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ સ્કૂલ BLSS શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપડા આશ્રમના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેમાં શ્રી ભૂષણકુમાર યાદવ અને શ્રી સતીશ ચંદ્રપાલ દ્વારા આ કુસ્તીનું પ્રદર્શન તમારી સામે રજૂ કર્યું છે. બાલતિયાભાઈએ વાત કરી એ મુજબ કે કુસ્તીની અંદર સૌથી વધુ જિલ્લાની અંદર શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપરડા આશ્રમના બાળકોને વધુમાં વધુ નંબરો ક્રમાંક પ્રાપ્ત થયા છે. બે કલાક એટલે કે 4 કલાકનું વર્કઆઉટ થતું હોય છે. એ વર્કઆઉટ કેવું હોય છે એ આપની સમક્ષ અહીંયા આદર્શ નમૂના દ્વારા બતાવવામાં આવે છે. એથ્લેટિક્સના જુદા જુદા એલિમેન્ટ છે, સાધનો છે, એની પર કેવી કેવી એક્સરસાઇઝ હોય છે એ આપણે નિહાળવાની છે. બાળકો દ્વારા રોજની થતી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાંની કુસ્તી, વોલીબોલ, એથ્લેટિક્સ, રાઇફલ શૂટિંગ, આર્ચરી, હેન્ડબોલ એ ઉપરાંત સમગ્ર જે વ્યાયામરૂપી કાર્યક્રમો જે સવારમાં બાળકો દ્વારા થઈ રહ્યા છે તે સમગ્ર વાલી સમક્ષ અને મહેમાનગણ સમક્ષ
બાળકો દ્વારા રજૂ થઈ રહ્યું છે. અત્યારે આપ એથ્લેટિક્સ નિહાળી રહ્યા છો, જેમાં અલગ અલગ પ્રવૃત્તિઓ બાળકોને સંપૂર્ણ શરીરને સુયોગ્ય અને નિરોગી રાખવા માટેની પ્રવૃત્તિઓ છે. આપણે અહીંયા 6 ગેમ છે, એમાંની કુસ્તી, વોલીબોલ, એથ્લેટિક્સ, રાઇફલ શૂટિંગ, આર્ચરી અને હેન્ડબોલ, આવી ગુજરાત સરકાર દ્વારા 6 ગેમ અહીંયા ફાળવેલી છે. અમારી સંસ્થાની અંદર લગભગ 300 થી 320 જેટલા ઓલ ગુજરાતના સ્ટુડન્ટ અહીંયા ભણે છે, જે સ્પેશિયલ DLSSની અંદર છે, સ્પોર્ટ્સ સ્કૂલની અંદર છે, અને ભણવાની સાથે આ એક્સ્ટ્રા પ્રવૃત્તિ એટલે કે રમત કરે છે. તો એના માટે અમારે અહીંયા જે કોચ છે એ સુમનબેન છે, જેઓ હરિયાણાથી છે, જ્યારે રક્ષાબેન ચૌધરી એમના ટ્રેનર છે. તો આ બંને લેડીઝ કોચ અને ટ્રેનર છે. અહીંયા બધી ગેમની અંદર કો એજ્યુકેશન છે, ગર્લ્સ એન્ડ બોયઝ આ બંને આની અંદર હોય છે. તો આપ જોઈ રહ્યા છો અહીંયા મારી